ये माता थोरी नागणी ने पिता तारा शंकर देव धनर्वती नागणी तननेणू माथे नीखो राजा। जय माता जी बधाई ने। तो ऊना तालुकाना ऊना गाम में खेतला दादा एक मंदिर आया है, लिंक डिस्क्रिप्शन में चेक कर लेजो। अँ दर शनिवार छेल्ला 12 वर्ष थी कोईपण परिस्थिति कोईपण संजोग में हनुमान चालीसा करवामां आवे छे। खेतला दादा नु मंदिर है, आपणे पहेला दादा दर्शन करिए पछी पाछळ जे धून करे छे आपणे जोईए। अने दादा नु इंटरव्यू है, तो आज महादेव साक्षात शिवलिंग देखाय छे आपणने, एनी बाजू में खेतला दादा नु मंदिर है। तो આગળના ઇન્ટરવ્યુમાં ખેતલા દાદા વિશે માહિતી અને દાદાની વાણી સાંભળવા જેવી છે, ખરેખર સાંભળવા જેવી છે, તો વિડીયો પૂરો જોજો। જય માતાજી, જય ખેતલિયા દાદા। તો વિડીયોને શેર કરવાનું તો ખાસ ભૂલતા નહીં। જય ખેતલિયા દાદા। તો જય માતાજી, આપણે અટાણે ઉના તાલુકા ઉના જ ગામમાં અટાણે એક ભક્તિ મંડળ હાલે છે, સતત 12 વર્ષથી એક પણ દિવસ ગયો નથી, અને દર શનિવારે અહીંયા હનુમાન ચાલીસા હોય છે। તો આપણે વડીલ બાપુ વડીલ છે અને અહીંયા સેવા ભક્તિ કરે છે, તો આપણે એના મુખ્યથી સાંભળી એ શું કહે છે કે સતત 12 વર્ષથી હનુમાન ચાલીસાનો કાર્યક્રમ ચાલે છે અને પાછળનું કારણ શું છે, કઈ રીતનું છે આખું જાણી, તો બાપુ તમારા મુખ્યથી વડીલ જણાવો કે કઈ રીતનું છે આ। અહીંયા આપણે ઉનાની પવિત્ર ભૂમિ ઉપર ખેતલિયા દાદા ભક્તિ મંડળ એક ચાલે છે। ખેતલિયા દાદા ભક્તિ મંડળ એટલે ટૂંકમાં દાદા અમારા ઈષ્ટદેવ છે, કુળદેવ છે, અમારો પરિવાર ગાંધી પરિવાર, અમે વાણિયા જૈન વાણિયા, અને વર્ષોથી દાદા અમારા કુળમાં પૂજાય છે, અને એક અમે નાનું એવું મંડળ ચાલુ કર્યું જે પહેલાં 7 જણાથી અમે હનુમાન ચાલીસા ચાલુ કરી હતી, આજે 500 માણસોથી પણ વધારે હનુમાન ચાલીસામાં બધા લાભ લે છે। આ દાદાના હનુમાન ચાલીસામાં 18 વર્ણના લોકો, દીકરીઓ દીકરાઓ બધા હનુમાન ચાલીસામાં સતત આવે છે। હરેક શનિવાર 12 વર્ષથી એક પણ શનિવાર હજી પડ્યો નથી, ગમે તેટલો વરસાદ હોય, શિયાળો હોય, ઉનાળો હોય, હરેક શનિવાર દાદાના દરબારમાં અખંડ હનુમાન ચાલીસા ચાલુ છે। અને દાદાની પ્રેરણા બધાને 18 વર્ણને દીકરાઓ દીકરીઓને અત્યારના સમય પ્રમાણે અમે દાદાના કહેવાથી દાદાના આદેશથી આપીએ છીએ કે ક્યારેય જીવનમાં કોઈ દિવસ કોઈની અંધશ્રદ્ધામાં પડવું નહીં, અને તમારી કુળદેવતા, તમારા કુળદેવ, તમારા ઈષ્ટદેવ, તમારા મા બાપ એનું પહેલાં ધ્યાન રાખવાનું, એને પહેલાં નમસ્કાર કરવાના, કોઈ પણ દેવનું અહિત ન થાય એની કાળજી રાખવાની, અંધશ્રદ્ધામાં પડ્યા વગર એકવાર જેની ઉપર તમે ભરોસો કરતા હોય, જેને માનતા હોય, એની ઉપર શ્રદ્ધા રાખીને તમારું કાર્ય સફળ થઈ જાય એવો અહીંથી દાદા અમને આદેશ બધાને આપવા માટે કહે છે। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। તમારું નામ જણાવજો। મારું નામ, પૂરું નામ છે મયુરભાઈ નરેન્દ્રભાઈ ગાંધી, અમારો પરિવાર ગાંધી પરિવાર। બરોબર છે, અને સતત 12 વર્ષથી બાપુ એક આ જોરદાર વાત કહેવાય કે 12 વર્ષથી તમે એક ધારું હકવો છો, આની પાછળનો કઈ તમારો મકસદ હતો? કઈ કોઈ મકસદ નહીં, અમારી પાસે જ્યારે શરૂઆત કરી ત્યારથી એક જ અમારો પરિવારનો ધ્યેય છે કે હરેક અહીં આવનાર હરેક કોઈ પણ નાનો મોટો જીવનું બધાનું કલ્યાણ થાય। આ દાદાના દરબારમાં ક્યારેય પણ કોઈ પણ જાતનો પૈસાનો વહીવટ નથી થતો, અને કોઈ પણ નીચા ઉચ્ચ કોઈ પણ જાતનું કંઈ મતભેદ નથી, મનભેદ નથી, વિચારભેદ નથી, બધા જ એક જ આસને બેઠી અને આ દાદાના દરબારની હનુમાન ચાલીસા કરે છે। કોઈ પણ વ્યવસ્થિત પૈસાદાર માણસ હોય પણ એને જ્યાં જગ્યા મળે ત્યાં બેઠી જાય છે, ગરીબ માણસ પણ જ્યાં જગ્યા મળે ત્યાં બેઠી જાય છે। આવી રીતના દાદાનો અમારો આદેશ છે કે સર્વનું કલ્યાણ થવું જોઈએ, આ દિશાએથી, આ બેઠકેથી, ભક્તિના આસનેથી કોઈ પણ જીવને સારો રસ્તો મળે। અત્યારના સમયમાં માણસ આધિ વ્યાધિ ઉપાધિ રોગ પીડા દુઃખ સંકટથી ઘેરાઈ ગયેલો છે, એને રાહત થાય, એના જીવને રાહત થાય, એના જીવને આનંદ થાય, એને ક્યાંક હાયસ્કારો થાય જીવને અત્યારના, એટલે આ ભક્તિ મંડળ અમે ચાલુ કર્યું છે અને એક આવું ભજન અમે ચાલુ કર્યું છે કે આવનાર હરેક જીવનું કલ્યાણ થાય। અને દાદા, ખેતલા દાદા એટલે આપણા મઢના આગેવાન, તો દાદા વિશે તમે ટૂંકમાં બે શબ્દમાં તમે દાદા। ખેતલિયા દાદા એક નવકુળ નાગ છે, જ્યારે જે તે સમયે વર્ષો પહેલાંની વાત છે, જ્યારે રાવણ વખતની વાત છે કે રાવણ જ્યારે 33 કોટી દેવતાઓને બાંધીને લઈ જતો હતો, અને ત્યારે તે સમયે દાદાએ તે આ 33 કોટી દેવતાઓની પ્રાર્થનાથી નાગદેવતાએ 33 કોટી દેવતાઓને છોડાવ્યા હતા। પછી 33 કોટી દેવતાઓ પોતપોતાના મઢમાં જતા હતા, પોતપોતાના વિમાનમાં બેઠીને પોતાના સ્થાનકે જતા હતા, ત્યારે દાદાએ એમ કીધું કે ભાઈ તમને મેં છોડાવ્યા તો મારું ક્યાંક કલ્યાણ કરો, ત્યારે 33 કોટી દેવતાઓએ દાદાને આશીર્વાદ આપ્યા કે 33 કોટી દેવતાઓનો આગેવાન
એટલે ખેતલિયા દાદા થાય. જ્યારે પણ ક્યાંય પણ યજ્ઞ હોય, ક્યાંય પૂજા હોય, તો પહેલાં ખેતલિયા દાદા ધજા લઈને આવે, પછી પાછળ બધા દેવતાઓ આવે છે. તેથી માતાઓએ, ભગવતી જગદંબાએ પણ દાદાને આશીર્વાદ આપ્યા કે જ્યાં જ્યાં પણ અમારા મઠ હશે ત્યાં પૂર્ણ રીતે પહેલાં ખેતલિયા દાદાનું ફળવું હશે. એટલે દાદા પ્રથમ, એટલે દાદા માતાજીના ભાઈ તરીકે દાદાને બનાવ્યા, અને પ્રથમ એના કોઈ પણ મઠમાં દાદાનું ફળવું હોય અને પછી માતાજીની મૂર્તિ હોય, આવી રીતના દાદાને આશીર્વાદ આપ્યા. અને ખેતલિયા દાદા ક્ષેત્રપાલ કહ્યો તો ક્ષેત્રપાલ, ખેતલિયા દાદા નાગદેવતા, નવકુળ નાગ છે. અને હરેક જગ્યાએ આપણે જાણે કે માલબાપા છે કેશોદ, પછી ખેતલિયા દાદા બોરડિયા દાદા, ખેતલિયા દાદાનું મૂળ સ્થાનક આપણે કોઠી જસદણ પાસે, ત્યાં દાદાનું મૂળ સ્થાનક છે. દાદાની ઉત્પત્તિ કાશી વિશ્વનાથમાં છે, જેને મેન કાળ ભૈરવની પણ ઉત્પત્તિ અને નાગદેવતાની પણ ઉત્પત્તિ કાશી વિશ્વનાથમાં છે. આવી રીતના હરેક જગ્યાએ નાગદેવતા પૂજાય છે. નાગદેવતાના ઘણા સ્થાનકો છે, કડુકા છે જ્યાં પણ નાગદેવતા હાજરો હાજર છે, મૂળ સ્થાનક દાદાનું રાજસ્થાન ત્યાં સોનખેતલા છે એના નામે પણ પૂજાય છે. અનેક જગ્યાએ દાદાના સ્થાનક છે અને અનેક જગ્યાએ બધાની શ્રદ્ધા જેમ જેમ પણ દાદા પ્રત્યેની થાય. દાદા બહુ દયાળુ છે, કૃપાળુ છે, વિશાળ મનવાળા છે, એકદમ મમતાવાળા છે. એટલે હરેક જીવ માત્ર પણ એની પાસે મસ્તક નમાવે અને કાંઈ પણ માંગે છે દાદા પરિપૂર્ણ એનું કાર્ય કરે છે. તમારું નામ કયું કીધું? મયુરભાઈ ગાંધી. મયુરભાઈ ગાંધી, આમ વાત કરવા બેસીએ તો ઘણો ટાઈમ જાય એમ છે, એટલી વાતો છે, પણ આપણી પાસે એટલો સમય નથી. ક્યારેક આપણે પાછી મુલાકાત કરીશું અને પાછા વ્યવસ્થિત રીતે પાછી આપણે ચોખ્ખોટ ભરી વાતો કરીશું. બટ આને વિડીયોમાં એટલું, ને આપણે દર્શન કરી દાદાના, અને આપણે એક આપણી શ્રદ્ધાથી દર્શન કરી લઈએ દાદાના. તો ચાલો હવે આગળ વિડીયોમાં જઈએ અને જોઈ આગળ હું જે ધૂન બૂન કઈ રીતનું થાય છે એ બતાવું. બોલ શ્રી ખેતલિયા. તો છેલ્લા 12 વર્ષથી આવી રીતે ભક્તો ભેગા થઈને ખેતલિયા દાદા ભક્તિ મંડળ દ્વારા એક આગું હનુમાન ચાલીસા કરવામાં આવે છે, જે આજના સમયમાં ખૂબ જ ખૂબ જ ખૂબ જ ઉત્તમ વાત છે. તો આવી રીતે ધૂન કરે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પોતાના પરિવાર અને મિત્ર મંડળ સુધી શેર કરીને સહકાર આપજો. જય ખેતલિયા દાદા. તો બોલો ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ. જય માતાજી. મળીએ નવા વિડીયોમાં નવા ધામ સાથે. જય માતાજી. હર હર મહાદેવ.